ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ મિસ સોની છે. હું તમને ધોરણ 5ની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણાવીશ. તો હમણાં કોમ્પ્યુટર સબ્જેક્ટની કોઈ ચોપડી સિલેક્ટ કરી નથી, તો હમણાં ફક્ત આપણે હું જે ભણાવું એ જ આપણે શીખવાનું રહેશે. તો આપણે કોમ્પ્યુટર વિશે બધા થોડું ઘણું તો જાણતા જ હશો કે કેવી રીતે ચાલે છે, એને કેવી રીતે ચાલુ કરવામાં આવે છે, બરાબર છે, કેવી રીતે એનું કીબોર્ડ પર આપણે લખવાનું કેવી રીતે હોય, ટાઈપિંગ કેવી રીતે કરવાનું, આ તે બધું થોડું ઘણું તો આવડતું જ હશે. કારણ કે આજે બધાને ગેમ રમવામાં પણ ઘણો બધો ઇન્ટરેસ્ટ હોય છે, એટલે આપણે ગેમ રમતા રમતા પણ અડધું કોમ્પ્યુટર આપણે એમાં શીખી જતા હોઈએ છીએ. તો આપણે પહેલું તો જોઈએ કોમ્પ્યુટરના કાર્ય અને ભાગો, એટલે કે કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે અને તેના કેટલા ભાગ હોય છે. તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે ઇનપુટ પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા, સ્ટોરેજ એટલે કે સંગ્રહ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલું છે. આપણે અહીંયા એક જોઈએ છીએ ચિત્ર કે જેમાં જુઓ, પહેલું છે તે સ્પીકર છે, પછી બીજું છે તે મોનિટર છે, પછી સીપીયુ છે, મોટું ચોરસ ડબ્બા જેવું છે તે, અને એની નીચે ઇનપુટ ડિવાઇસ છે જેમાં કીબોર્ડ અને માઉસ બે વસ્તુ છે. હવે આપણે કોમ્પ્યુટરનું કાર્ય જોઈએ કે કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે. કોમ્પ્યુટરના મુખ્ય કાર્યો છે જેમાં ઇનપુટ પ્રોસેસિંગ અને સ્ટોરેજ અને આઉટપુટ. હવે આપણે આ શબ્દોનો અર્થ સમજીએ, એટલે કે ઇનપુટ કોને કહેવાય, પ્રોસેસિંગ કોને કહેવાય અને આઉટપુટ કોને કહેવાય. તો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટનો અર્થ સમજવા માટે આપણે અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ લઈએ. ઘંટીમાં ઉપરના પાત્રમાં અનાજ ઓરવામાં આવે છે, એટલે કે ઉપરથી શું નાખવામાં આવે છે, અનાજને નાખવામાં આવે છે. ઘંટીમાં તે ધીમેથી દળાય છે, એટલે કે વચ્ચે મોટર હોય, એ મોટરની અંદર એક પંખો હોય, એ પંખો શું કરે, અનાજ જેવું અંદર આવે એટલે એને દળી નાખે. પંખો શું જો એકદમ સ્પીડમાં ફરતો હોય, એ ફરે એટલે અંદર અનાજ દળાય અને નીચેથી ઘઉંનો લોટ બહાર દળાઈને નીકળે. એટલે નીચે જાળી હોય, જેમાંથી લોટને ચડાઈને નીચે આવે. ઘંટીમાં તે ધીમેથી દળાય છે, તેના નીચેના એક ખુલ્લા ભાગમાંથી લોટ બહાર આવે છે. હવે આપણે આ આખી પ્રક્રિયામાં દળવામાં આવતું અનાજ એટલે કે ઓરવામાં આવતું અનાજ એ ઇનપુટ છે. અનાજ દળીને લોટ તૈયાર કરવાની આ પ્રક્રિયાને પ્રોસેસિંગ કહે છે. બહાર આવતો લોટ એ આઉટપુટ છે. જો તેમાં આપણે પહેલું તો આ ત્રણ ખાના છે, બરાબર છે, એ પહેલાં ખાનું પૂરું થાય, પછી બીજું ખાનું પૂરું થાય અને ત્રીજું ખાનું. જુઓ તો પહેલું ખાનામાં શું છે, ઇનપુટ એટલે કે અનાજ. આપણે પહેલાં શું કર્યું, અનાજની અંદર નાખ્યું, પછી શું થાય, મોટરની અંદર દળાય એટલે કે એને ચક્કડું હોય, ચક્ર, એ ચક્રની અંદર શું થાય, અનાજને દળાય એટલે કે પ્રોસેસિંગ, જેમાં શું થાય છે, દળાય છે. અને દળાય પછી શું થાય છે, આઉટપુટની પ્રક્રિયા એટલે કે લોટ દળાઈને બહાર આવે છે. હવે કોમ્પ્યુટરની પરિભાષામાં ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. તો જુઓ, આપણે પહેલાં તો જોઈએ ઇનપુટ. કોમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને ઇનપુટ કહે છે. તે અંકો, અક્ષરો, ચિત્ર કે પછી ધ્વનિ પણ હોઈ શકે. આપણે સ્પીકરથી આપણે સોંગ સાંભળીએ તે પણ એક પ્રકારની આઉટપુટ ડિવાઇસ છે. પછી બીજું છે પ્રોગ્રામ. તો ડેટા પર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓને શું કહે છે, પ્રોગ્રામ કહે છે. પછી ત્રીજું છે પ્રોસેસિંગ, એટલે કે આપેલી સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ. આપણે કોમ્પ્યુટર ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે. પછી ચોથું છે આઉટપુટ. તો દાખલ કરેલા ડેટા પર પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કર્યા બાદ જે માહિતી તૈયાર થાય તેને આઉટપુટ કહે છે. તે મોનિટર પર દેખાય છે, એટલે કે આપણે કંઈ પણ આપણે કામ કરીએ તેનું આઉટપુટ ક્યાં આવે, મોનિટર પર આપણને દેખાય, અથવા પ્રિન્ટર પર તેને છાપી શકાય છે. માનો કે વર્ડ ઉપર આપણે લખાણ લખ્યું, બરાબર છે, કોઈ નિબંધ લખ્યો કે અથવા તો કોઈ પેરેગ્રાફ લખ્યો, તેને આપણે શું કરીએ, આપણે મોનિટર પર તો જોઈએ જ છીએ, પણ આપણે એને શું કરીએ છીએ, એને પ્રિન્ટ આઉટ એટલે કે પ્રિન્ટરમાંથી આપણે પ્રિન્ટ પણ આપણે કાઢી શકીએ છીએ.
આનો અર્થ એ છે કે માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી દાખલ કરેલા ડેટા એટલે કે ઇનપુટ પર પ્રોસેસ એટલે કે પ્રક્રિયા કરે છે. હવે આપણે ફરીથી પાછા ત્રણ ખાના છે તેને આપણે સમજીએ. તો કે ઇનપુટ છે પહેલું, જે આપણે પેલું અનાજવાળું ઉદાહરણ જોયું એ જ પ્રમાણે આ કોમ્પ્યુટર ભાષામાં છે. તો કે પહેલું ઇનપુટ, તો ડેટા પ્લસ પ્રોગ્રામ, એટલે કે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ અથવા તો આપણે ડેટા લખીએ તો એને શું છે આપણું, એટલે કે હું જે ટાઈપિંગ કરીશ, બરાબર, કીબોર્ડથી ટાઈપિંગ કરીશ તે શું થશે, આપણું ઇનપુટ થશે. પછી શું થશે, પ્રોસેસિંગ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે આપણે જે માનો કે 2 + 2 = 4 પ્રોગ્રામ લખ્યો તો એ પ્રોગ્રામ શું કરશે, કમ્પાઇલ કરશે એટલે કે એને પ્રોસેસિંગ કરશે. અને છેલ્લે શું આવશે, આઉટપુટ એટલે કે માહિતી, એટલે આપણે જે માહિતી લખી છે તેનું શું થશે, એનું આઉટપુટ આપણને જવાબ આપણને સ્ક્રીન ઉપર મળશે. હવે આપણે જોઈએ કોમ્પ્યુટરના ભાગો. કોમ્પ્યુટર ઇનપુટ માટેના સાધનો, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ માટેના સાધનોનું બનેલું છે. અનાજ દળવાની ઘંટીના ઉદાહરણમાં એક નાળચામાં અનાજ એટલે કે ઇનપુટ ઓરવામાં આવે છે, એટલે કે નાળચામાં શું નાખવામાં આવે છે, અનાજ નાખવામાં આવે છે. આથી એ નાળચાને ઇનપુટ ડિવાઇસ કહે છે. જે આપણે ઉપર ઘરઘંટીનું જે ઉપરનું જે નાળચું હોય, ખાનું હોય, બોક્સ, આપણે બધા ઘરઘંટી જોઈ જ હશે, બરાબર, આપણા ઘરે પણ હોય છે, બહાર પણ આપણે દળાવવા જતા હોય ત્યારે જોતા હોય છે કે ઉપરથી ઘઉં નાખે, ચોખા નાખે, બરાબર છે, ઘણા બધા અનાજ નાખે, તો એને શું કહેવાય, ઇનપુટ ડિવાઇસ એટલે કે ઇનપુટ એટલે કે આપણે શું નાખ્યું, અનાજની અંદર નાખ્યું. પછી ઘંટી અનાજ દળને એટલે કે એને પ્રોસેસ કરીને લોટ તૈયાર કરે છે. આથી દળનાર ભાગને પ્રોસેસ યુનિટ કહે છે. જે વચ્ચે પેલું મોટરવાળું મેં સમજાવ્યું કે મોટર ફરે, એની આગળ મોટરની આગળ શું હોય, એક ચક્ર હોય, એ ચક્ર ફરે એટલે શું થાય, અનાજ અંદર પીસાય અને લોટ જે ભાગમાંથી બહાર આવે છે તેને શું કહેવાય, આઉટપુટ કહેવાય છે, એટલે કે આઉટપુટ ડિવાઇસ એને કહેવાય. હવે કોમ્પ્યુટરમાં ડેટા તથા સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે. આથી તેમને ઇનપુટ ડિવાઇસ એટલે કે ઇનપુટ માટેના સાધનો કહે છે. નામ સૂચવે છે તે પ્રમાણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU એ પ્રોસેસિંગ યુનિટ છે. આપણું જે CPU છે તે શું છે, પ્રોસેસિંગ યુનિટ છે. આપેલી સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે તે ડેટા એટલે કે ઇનપુટ પર પ્રોસેસ કરે છે અને માહિતી એટલે કે આઉટપુટ આપણને આપે છે. CPU પ્રોસેસ કરેલા ડેટા એટલે કે માહિતીનો સંગ્રહ એટલે કે સ્ટોર પણ કરે છે. આપણે સ્ટોરેજ ડિવાઇસો કઈ છે, તો કે પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે, પછી આપણી હાર્ડ ડ્રાઈવ છે જેને આપણે હાર્ડ ડિસ્ક કહીએ, પછી ફ્લોપી ડ્રાઈવ છે. ફ્લોપી ડ્રાઈવ તો બહુ જૂની થઈ ગયું એટલે હવે તો કોઈ યુઝમાં લેતા જ નથી ફ્લોપી ડ્રાઈવને, પણ મોટાભાગે હવે પેન ડ્રાઈવ છે. એવી બધી વસ્તુઓને આપણે શું કહેવાય, સ્ટોરેજ ડિવાઇસ કહેવાય છે. જ્યારે તમે ઈચ્છો ત્યારે આ સંગ્રહેલી માહિતી પાછી મેળવી શકો છો. આમ CPU પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કરે છે તથા ડેટા એટલે કે ડેટા અને પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. હવે આપણે જોઈએ મોનિટર આઉટપુટ એટલે કે CPU દ્વારા આપેલી માહિતી દર્શાવે છે. જો તમે ઈચ્છો તો પ્રિન્ટરની મદદથી આઉટપુટ છાપી શકો છો. આથી મોનિટર અને પ્રિન્ટરને આઉટપુટ ડિવાઇસ એટલે કે આઉટપુટ માટેના સાધનો કહે છે. હવે આપણે ફરીથી પાછું 3 બ્લોકવાળું આકૃતિ જોઈએ. તો એમાં ઇનપુટ માટેના સાધનો કયા છે, તો કે કીબોર્ડ અને માઉસ. પછી પ્રોસેસિંગ યુનિટ કહ્યું, તો CPU આપ્યું છે, ચોરસ ડબ્બા જેવું જે આપણે જોઈએ છીએ તેને શું કહેવાય, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે તેને શું કહેવાય, CPU, જેમાં આપણી પ્રોસેસ થાય. અને આઉટપુટ માટેના સાધનો તો કયા છે, મોનિટર અને પ્રિન્ટર. હવે આપણે દરેક વિશે માહિતી જોઈએ એટલે કે ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસમાં આપણે કીબોર્ડ છે અને માઉસ છે, તો આને આ વિશે આપણે માહિતી જોઈએ. તો કીબોર્ડ ડેટા અથવા કોમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. તે એક વાયર દ્વારા CPU બોક્સ સાથે જોડાયેલું હોય છે, એટલે કે જે કીબોર્ડનો જે વાયર હોય એને આપણે CPUની પાછળ આપણે લગાડીએ છીએ. કીબોર્ડ એક સપાટ લંબચોરસ પાટિયું છે, તેના પર વિવિધ પ્રકારની કી આવેલી હોય છે. તો એમાં આપણે જોઈએ, પહેલું તો છે લેટર કી, એ
એ ટુ ઝેડ, બરાબર છે? હવે અહીંયા સ્મોલમાં પણ લખ્યું છે અને કેપિટલમાં પણ લખ્યું છે, પણ મોટાભાગે કીબોર્ડ ઉપર કી કેવી હોય છે, કેપિટલમાં જ લખેલી હોય છે. પણ જો આપણે કેપ્સલોક કી જ્યારે ઓફ રાખીશું ત્યારે શું થશે કે આપણે બધા જ લેટરોને કે સ્મોલ એબીસીડીમાં લખીશું, જ્યારે કેપ્સલોકને ઓન કરી દઈશું ત્યારે એ બધા જ આપણે જે પણ લખીશું લેટર એ બધા કેવા લખાશે, કેપિટલમાં લખાશે, બરાબર? એટલે કે સ્મોલમાં સ્મોલ લેટર અને કેપિટલ લેટર માટે કોઈ અલગ કી આપવામાં નથી આવેલી હોતી, બરાબર? એ ટુ ઝેડની ફક્ત એક જ કી હોય છે. પછી બીજું છે નંબર કી, એટલે કે 0 થી 9, બરાબર? પછી ત્રીજું છે ગણિતના કાર્ય માટેની કી, એટલે કે સરવાળો, પછી બાદબાકીની કી, ગુણાકારની કી અને ભાગાકારની કી. પછી ચોથું છે વિરામ ચિહ્નો માટેની કી, એટલે કે અલ્પવિરામ છે, સેમિકોલન છે, કોલન છે, પછી અવતરણ ચિહ્ન છે, બરાબર વગેરે. પછી પાંચમું છે વિશિષ્ટ નિશાની માટેની કી, એટલે કે ડોલર છે, એટ ધ રેટ છે, હેશ છે, પછી પર્સન્ટેજ છે, કેરેટ છે, એન્ડ પર્સન છે, બરાબર વગેરે. છઠ્ઠું છે કર્સર કી, એટલે કે એરો કી. પછી સાતમું છે કેટલાક વિશિષ્ટ કમાન્ડ માટે ફંક્શન કી, એટલે કે F1 to F12, આપણે જે સૌથી પહેલી જે લાઈન આવે છે કીબોર્ડ પર F1 થી લઈને F12, એ શું છે? આપણી ફંક્શન કી છે. પછી વિશિષ્ટ કી, એટલે કે એન્ટર કી, શિફ્ટ કી, અલ્ટર કી, ડિલીટ કી વગેરે, બરાબર? હવે આપણે જોઈએ માઉસ. માઉસ એ હથેળી એ જેવડું પ્લાસ્ટિકનું સાધન છે, તેના પર 2 કે 3 બટન હોય છે. ડબા માઉસ બટનનો વારંવાર ઉપયોગ થાય છે. માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે, એટલે કે માઉસ પેડ ઉપર રાખીને આપણે શું કરીએ, તેને સરકાવીએ છીએ, એટલે કે જેવું આપણે જેવું જે રીતે માઉસ ખસેડીશું તે રીતે મોનિટરની સ્ક્રીન ઉપર એક કાંટો હશે, એરો હશે, એ ફરશે. એક વાયર દ્વારા માઉસ સીપીયુ બોક્સ સાથે જોડાયેલું હોય છે. જ્યારે તમે માઉસ સરકાવો ત્યારે તેની અંદર બોલનો બોલની હલચલ ડેટામાં પરિણામે છે. હવે તો લેસર આવી ગયા, એક નીચે નાનકડી લાઇટ, લાલ કલરની લાઇટ હશે જેને લેસર કહેવાય. જેવું આપણે માઉસ ફેરવીશું એટલે મોનિટર પર જે હશે એરો એ ફરશે. તેને વાયર દ્વારા સીપીયુને મોકલવામાં આવે છે. સ્ક્રીન પરની ચોક્કસ જગ્યા જ્યાં તમે હાલ કામ કરી રહ્યા છો તેને માઉસ દર્શાવે છે. આથી માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ, એટલે કે નિદર્શન માટેનું સાધન તરીકે જાણીતું છે, બરાબર?